હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. તમે બધા કેમ છો? એકદમ મજામાં. અરે વાહ, મજામાં જ હોય ને. આગળ જો વાંચી લીધું છે કે ચિત્રકામ હે ને, મને ખબર છે તમને બધાને ચિત્રકામ કરવું બહુ ગમે છે, ડ્રોઈંગ કરવું ખૂબ ગમે છે, સાચી વાત ને? તો આજે આપણે સરસ મજાનું ડ્રોઈંગની અંદર મસ્ત મજાનું ભાત ચિત્ર બનાવવાના છીએ. તો તમે બધા ભાત ચિત્ર બનાવવા માટે રેડી છો? રેડી છો બાળ મિત્રો? અને આગળના વિડીયોમાં તમે ભાત ચિત્ર શીખી જ ગયા છો, ત્રિકોણની ભાત તમે આગળ કરી જ છે. આજે આપણે ત્રિકોણની જ ભાત કરવાના છે, થોડીક ડિફરન્ટ. તો તમને લોકોને એવું ડિફરન્ટ ડિફરન્ટ કરવું ગમે છે ને, મને ખબર છે. એટલે જ હું તમારી વચ્ચે આજે ભાત ચિત્ર થોડુંક અલગ રીતે લઈને આવી છું. તો ચાલો આજે આપણે ભાત ચિત્ર કરીએ. પણ બાળ મિત્રો, આ ભાત ચિત્ર તમારે ધ્યાનથી જોઈને તમારી કેતન ચિત્રકલામાં જ કરવાનું છે. તમારી કેતન ચિત્રકલામાં ઓલરેડી ત્રિકોણ આપી જ દીધું છે, બરાબર છે? પણ મારા બોર્ડ પર તો નથી, તો હું પહેલા ત્રિકોણ દોરીશ, પછી એની અંદર દોરતા તમને લોકોને શીખવાડીશ, એ જ રીતે તમારે દોરવાનું રહેશે. તો ચલો બાળ મિત્રો, આપણે ચાલુ કરીએ આપણું ભાત ચિત્ર. તો ચાલો બાળ મિત્રો, મારું પણ અહીંયા ત્રિકોણ થઈ ગયું છે રેડી. તમારી પણ કેતન ચિત્રકલાની અંદર ત્રિકોણ આપેલું જ છે. બાળ મિત્રો, તમારી કેતન ચિત્રકલાની અંદર ઓકે ફ્રેન્ડ્સ, તો હવે આપણે ત્રિકોણમાં ભાત ચિત્ર દોરીશું. તમને ખબર જ છે કે આપણે જુદા જુદા આકારો દોરવાના છે, બરાબર છે? પણ આ વખતે ભાત ચિત્રમાં આકારથી થોડું કંઈક અલગ પણ આપણે દોરીશું, બરાબર છે? તો સૌ પ્રથમ ફૂટપટ્ટીમાં આપણે 0 થી 5 સેન્ટીમીટર સુધીનું આપણે ચોરસ દોરીશું, બરાબર છે? તમને બધાને ખબર છે ને, ચોરસની ચારે બાજુ સરખી હોય. ચલો તો સૌ પ્રથમ પહેલાં હું નીચેની જ લાઈન જોઈશ, તેમાં હું 0 થી 5 સુધીનું ચોરસ માટે હું ટપકા કરીશ, ઓકે? ત્યારબાદ હું 5 સેન્ટીમીટરની ઊભી લાઈન દોરીશ, એટલે કે ચોરસની બીજી બાજુ દોરું છું. ત્યારબાદ બીજી બાજુ પણ 5 સેન્ટીમીટરનું માપ લઈને ઊભી લીટી દોરીશ. અને હવે આ બાજુ હું 5 સેન્ટીમીટરનું માપ દોરીને લીટી દોરીશ. ચલો હવે આપણે ચોરસ તો દોરી દીધું છે, પણ હવે આપણે ત્રિકોણ દોરવાનું છે. પણ ત્રિકોણની 3 બાજુ સરખી હોય છે, બરાબર ને? પણ આપણે ત્રિકોણ જેવું જ દોરવાનું છે, તંબુ આકાર દોરવાનો છે, બરાબર છે? એટલે કે એક બંને સાઈડ જે સામસામેની બાજુ છે તે બંને સરખી આવશે, અને નીચેની બાજુ થોડીક નાની આવશે. તમે ધ્યાનથી જોજો. હું નીચેનું માપ 3 સેન્ટીમીટર લઉં છું, બરાબર છે? અને આ બાજુ હું 6 સેન્ટીમીટર લઉં છું. એવી જ રીતે આ બાજુનું માપ પણ હું 6 સેન્ટીમીટર લઉં છું, બરાબર છે? જોવામાં તો શું લાગે છે, ત્રિકોણ લાગે છે ને, પણ આ કયો આકાર થયો? તંબુ આકાર થયો. હવે આપણે એક ત્રાસી લીટી દોરવાની છે, બરાબર છે? જો હું અહીંથી એક ત્રાસી લીટી દોરી રહી છું, દેખાય છે? તેવી જ રીતે એક ઉપરની બાજુએ પણ હું ત્રાસી લીટી દોરું છું. અરે વાહ, કેટલી સરસ ભાત ચિત્ર બન્યું ને. હવે આપણે આમાં જોવાના છે કેટલા બધા ભાગ પડ્યા. આ 1 ભાગ 2 ભાગ 3 ભાગ 4 ભાગ 5 ભાગ, આ 6 ભાગ, આ 7, આ 8, આ 9 અને 10. અરે વાહ, આ ભાત ચિત્રની અંદર તો 10 ભાગ પડ્યા છે. એટલે કે આપણે આ ભાત ચિત્રમાં 10 રંગ જુદા જુદા પૂરવાના છે, બરાબર છે? તો ચલો તો હવે આપણે કલર પૂરીશું, પણ તે પહેલાં આપણે શું કરવાનું છે? હા, ભાત ચિત્રની જે બોર્ડર છે તેને આપણે કાળી સ્કેચપેન કરવાની છે. તો હું તમને કાળી સ્કેચપેનથી બોર્ડર કરીને બતાવીશ.
સ્કેચ પેન કરતી વખતે તમારી ફૂટપટ્ટી હલી ન જાય તેનું તમારે ધ્યાન રાખવાનું છે. ઓકે બાળ મિત્રો, તો ચિત્રને બોર્ડરને આપણે સ્કેચ પેન પણ કરી દીધી છે. હવે શું કરવાનું છે? રંગ પૂરવાના છે. તો હું તમને એક ભાગમાં સરસ રંગ પૂરતા શીખવીશ, ત્યારબાદ બીજા અલગ અલગ દરેક ભાગમાં તમારે જાતે રંગ પૂરવાના છે, બરાબર છે? તો હું તમને ઉપરના ત્રિકોણથી જ રંગ પૂરતા બતાવું છું. હવે બાળ મિત્રો, રંગ પૂરતી વખતે ધ્યાન રાખવાનું કે ચિત્રની બહાર રંગ જવો જોઈએ નહીં. અને બીજું એ વસ્તુનું ધ્યાન રાખવાનું કે તમે રંગ જો આડી દિશામાં પૂરતા હોય તો આડી દિશામાં જ પૂરવાનો, અને ઊભી દિશામાં પૂરતા હોય તો ઊભી દિશામાં પૂરવાનો. પણ ગમે તેમ આડો ઊભો રંગ ઘૂંટવાનો નથી, નહીં તો ચિત્ર ગંદુ દેખાશે, બરાબર છે? અને ચિત્રમાં વચ્ચે જે રંગ પૂરો છો તેમાં સફેદ સફેદ દેખાવું જોઈએ નહીં, બરાબર છે? અને આપણે તો ગમે તેમ રંગ પૂરી દઈએ છે, પણ વ્યવસ્થિત રંગ પૂરીએ તો ચિત્ર પણ સરસ દેખાય છે. જો હું કઈ રીતે રંગ પૂરું છું, આડી દિશામાં જાય છે મારો રંગ, બરાબર છે? તો હું એક જ દિશામાં એ રંગ પૂરું છું. હવે આપણને એવું લાગે કે ક્યાંય ક્યાંય સફેદ દેખાય છે તો તેને આપણે બોર્ડરથી કવર કરી દેવાનું, એટલે આપણું ચિત્ર ગંદુ દેખાય નહીં. અને ફરી એકવાર તેના પર પાછો કલર કરી દેવાનો જેનાથી ચિત્ર સરસ દેખાય. જુઓ કેટલું સરસ લાગે છે. તો તમને બધાને રંગ પૂરતા પણ આવડી ગયો ને? તો હવે આ દરેક ભાગમાં તમારે તમારા મનપસંદ રંગ પૂરવાના છે. ઓકે, તો તમે સરસ દોરશો ને અને રંગ પણ પૂરશો, બરાબર છે? તો બાળ મિત્રો, તમને આ ચિત્રમાં ખ્યાલ આવી ગયો ને કેવી રીતે રંગ પૂરવાનો, કેવી રીતે દોરવાનો અને કેવી સરસ મજાની બોર્ડર કરવાની ખ્યાલ આવ્યો ને? તો તમારે પણ આ ચિત્ર તમારી કેતન ચિત્રકલાની અંદર, તમારી કેતન ચિત્રકલાની અંદર આ ચિત્ર અહીં દોરવાનું રહેશે. આ ચિત્ર અહીં કેતન ચિત્રકલાની અંદર આપણે જે ચિત્ર શીખ્યા છે તે કેતન ચિત્રકલાની અંદર દોરવાનું રહેશે અને રંગ પૂરણી પણ કરવાની રહેશે. બાળ મિત્રો, આ ચિત્રના 10 ભાગ પડ્યા છે ને 10-એ 10 ભાગમાં તમારા મનપસંદ કલર પૂરજો. તો હું આવા જ નવા વિડીયો અને નવી નવી એક્ટિવિટી સાથે પાછી તમારા વચ્ચે આવીશ. સરસ ડ્રોઈંગ શીખવું છે ને તો પહેલા આને તમારે કમ્પ્લીટ કરવાનું છે. ત્યાં સુધી આવજો ને તમારું ધ્યાન રાખજો.